ધોરણ 7 ગણિતમાં હવે પ્રકરણ 5માં સ્વાધ્યાય 5.1 એનો દાખલા નંબર 1 એની રકમ વાંચી. વિદ્યાર્થી મિત્રો, તમારું પુસ્તક ખુલ્લું રાખજો અને રકમ ધ્યાનથી વાંચજો. નીચેના દરેક ખૂણાનો કોટિકોણ શોધો. કોટિકોણ શોધવાનો છે. આગળ પણ આ દાખલા આપણે જોઈ ગયા છે. અહીંયા હું તમને બીજો દાખલો ગણાવું છું અને પહેલો અને ત્રીજો જે છે એમાં એ દાખલા તમારે હોમવર્કમાં આપું છું. એ જાતે ગણવાના છે, તમારી સીડબલ્યુ ની નોટમાં જ ગણવાના છે, પણ એ તમને જાતે કરવા આપું છું એટલે હોમવર્ક તરીકે આપું છું. તો આ એક રીતે અહીંયા બતાવું છું ફરીથી, એટલે એ પ્રમાણે તમારે બીજા બે પહેલો અને ત્રીજો ગણવાના રહેશે. અહીંયા બીજી આકૃતિમાં એક ખૂણાનું માપ આપેલું છે 63 અંશ, એટલે 63 અંશ માપના ખૂણાના કોટિકોણનું માપ શોધવાનું છે. તો આ વાક્ય તો લખવું જરૂરી છે કે કોટિકોણની જોડના બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય છે. હવે 63 અંશ માપના ખૂણાના કોટિકોણનું માપ બરાબર 90 અંશ ઓછા 63 અંશ બરાબર 27 અંશ, એટલે કે 63 અંશના ખૂણાના કોટિકોણનું માપ 27 અંશ થાય. હવે આ જ રીતે મિત્રો આ પહેલો અને ત્રીજો પણ તમારે ગણવાનો રહેશે. ત્યાર પછી દાખલા નંબર 2 જોઈએ. એમાં નીચેના દરેક ખૂણાનો પૂરક કોણ શોધો. એમાં પણ આ પણ આપણે આગળ ગણી જ ગયા છે, એટલે અહીંયા પણ હું તમને પહેલો દાખલો ગણાવું છું અને બાકીના 2 છે એ તમારે હોમવર્કમાં જાતે ગણવાના રહેશે. તો ચાલો જોઈએ. અહીંયા એક જે ખૂણો આપેલો છે એનું માપ 105 અંશ આપેલું છે. આ વાક્ય તો લખવું જરૂરી છે કે પૂરક કોણની જોડના બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. કેટલો થાય છે? 180 અંશ, એટલે 105 અંશના ખૂણાના પૂરક કોણનું માપ શોધવા માટે એને 180 માંથી બાદ કરવા પડે. માટે 105 અંશના માપના ખૂણાના પૂરક કોણનું માપ બરાબર 180 અંશ ઓછા 105 અંશ બરાબર 75 અંશ. જવાબ બરાબર 105 અંશના માપના ખૂણાના પૂરક કોણનું માપ 75 અંશ થાય. હોમવર્ક તમારે બીજો છે 87 અંશ અને ત્રીજો છે 154 અંશ, એની ગણતરી તમારે જાતે ગણવાની છે. સીડબલ્યુ ની નોટમાં જ ગણજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી જોઈએ દાખલો નંબર 3. નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો. આપણને અહીંયા રકમમાં કેટલા ખૂણાઓની જોડના માપ આપેલા છે, એમાં જે ખૂણાઓનો માપનો સરવાળો 90 અંશ થાય તો તે કોટિકોણની જોડના ખૂણા કહેવાય, અને જે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તે પૂરક કોણની જોડના ખૂણા કહેવાય એમ આપણે કહી શકીશું. તો ચાલો આપણે જોઈએ. અહીંયા પહેલી રકમ છે 65 અંશ અને 115 અંશ. તો હવે જોઈએ કે કોટિકોણની જોડના બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય, જ્યારે અહીંયા તો એક ખૂણાનું માપ જ 90 અંશ કરતા વધી જાય છે, એટલે કોટિકોણની જોડના ખૂણા તો નથી જ. તો અહીંયા પૂરક કોણની જોડ જોઈએ કે પૂરક કોણની જોડના બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. અહીં આપેલ બે ખૂણાના માપનો સરવાળો બરાબર 65 અંશ વત્તા 115 અંશ બરાબર 180 અંશ થાય છે, એટલે કે 65 અંશ અને 115 અંશ એ પૂરક કોણની જોડ છે. ત્યાર પછી આ બીજો દાખલો છે, એમાં 63 અંશ અને 27 અંશ આપેલા છે. હવે કોટિકોણની જોડના બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય. અહીંયા બંને ખૂણા લઘુકોણ છે, એટલે આપણે એનો સરવાળો કરીશું. તો બે ખૂણાના માપનો સરવાળો બરાબર 63 અંશ વત્તા 27 અંશ બરાબર 90 અંશ થાય, એટલે કે 63 અંશ અને 27 અંશ એ કોટિકોણની જોડ છે, પરંતુ સરવાળો 180 થતો નથી, માટે પૂરક કોણની જોડ કહી શકાય નહીં. ત્રીજો દાખલો છે 112 અંશ અને 68 અંશ. અહીં બે ખૂણાના માપનો સરવાળો 112 અંશ વત્તા 68 અંશ બરાબર 180 અંશ થાય છે, માટે આ બે ખૂણા એ પૂરક કોણની જોડ બને છે. ચોથું છે 130 અંશ અને 50 અંશ. અહીં આપેલ બે ખૂણાના માપનો સરવાળો 130 અંશ વત્તા 50 અંશ બરાબર 180 અંશ થાય છે, માટે 130 અંશ અને 50 અંશ એ પૂરક કોણની જોડ રચે છે. ત્યાર પછી પાંચમો દાખલો છે 45 અંશ અને 45 અંશ. અહીં આપેલ બે ખૂણાના માપનો સરવાળો 45 અંશ વત્તા 45 અંશ બરાબર 90 અંશ થાય છે, માટે 45 અંશ 45 અંશ એ કોટિકોણની જોડ રચે છે. ત્યાર પછી છઠ્ઠો દાખલો છે 80 અંશ અને 10 અંશ.
અહીં આપેલ બે ખૂણાના માપનો સરવાળો 80° + 10° બરાબર 90° થાય છે, માટે 80° અને 10° એ કોટિકોણની જોડ રચે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ત્યાર પછી દાખલા નંબર 4 એની રકમ તમે પણ વાંચો અને હું અહીંયા વાંચું છું, તે બરાબર ધ્યાનથી તમે પણ વાંચજો। એવો ખૂણો શોધો કે જે તેના કોટિકોણ જેટલો હોય। અહીં શું રકમ આપી છે કે એવો ખૂણો આપણે શોધવાનો છે કે જે તેના કોટિકોણ જેટલો હોય। એટલે કે આપણે એવો ખૂણો શોધવાનો છે કે જે તેના કોટિકોણ જેટલો હોય। એટલે આપણે અહીંયા કોઈ જ કશું માપ આપેલું નથી, ફક્ત કોટિકોણ કીધો છે કે કોટિકોણ જેટલો હોય એવો એક ખૂણો શોધવાનો છે। તો અહીંયા આપણે ધારવો પડશે કે ધારો કે તે ખૂણો x છે, તો કોટિકોણની જોડના બે ખૂણાના માપનો સરવાળો 90° થાય એ આપણે જાણીએ છીએ। માટે બંને સરખા માપના ખૂણા હોય એટલે x + x બરાબર 90°, એટલે કે x + x એટલે 2x થાય, માટે 2x બરાબર 90°। હવે 2 અહીંયા ગુણાકારથી જોડાયેલા છે અને જમણી બાજુ લઈએ એટલે ભાગાકારમાં જશે, એટલે x બરાબર આ 2 આના છેદમાં આવશે 90°ના, એટલે 90°/2। હવે 90° ને 2 વડે ભાગીએ એટલે 45° મળે, એટલે કે તે ખૂણો 45° છે જે તેના કોટિકોણ જેટલો જ છે। એટલે કે 90° માંથી 45 બાદ કરીએ તો બીજો ખૂણો પણ 45° થાય, એટલે કે કોટિકોણ જેટલો જ છે, એટલે કે જે ખૂણો છે એનું માપ 45° છે એમ અહીંયા આપણને મળે છે। ત્યાર પછી HW માં દાખલા નંબર 5 છે આના પછીનો, એ આવી રીતે જે અહીંયા કોટિકોણ જેટલો શોધવાનો છે એવી રીતે દાખલા નંબર 5 માં પૂરક કોણ જેટલો છે એવું શોધવાનું છે, તો એ તમારે જાતે ગણવાનો છે। હવે પછીના વિડીયોમાં આપણે મળીશું નવા બીજા દાખલા સાથે, તો આવજો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ।